हार्दिक स्वागत करूं छु। तो विद्यार्थी मित्रों आज नो जे आपो प्रिय लेक्चर छे ए धोरण 11 कॉमर्स विषय छे मार्क व्यवस्था ने संचालन पाठ नंबर 2 धंधाकीय सेवाओ पाठ नंबर 2। तो विद्यार्थी मित्रों आज आपरे जे भणवानुं छे ए सामान्य विमाना प्रकार समझावो। तो विद्यार्थी मित्रों सामान्य विमाना प्रकार आपरे जोईए तो मुख्यत्वे 3 छे। मानवी एजेंटनो विमो आगनो विमो અને અન્ય વીમો। તો સૌપ્રથમ આપણે માનવી હેલ્થના વીમા વિશે સમજીએ। તો શું કહે છે કે માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું શું રહેલું હોય છે જોખમ રહેલું હોય છે। શું કહે છે માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે। જ્યારે આપણે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોઈએ ત્યારે એ માલને પૂર્ણ એટલે કે સંપૂર્ણ નાશ થવાનું જોખમ રહેલું હોય અથવા તો આંશિક એટલે થોડો માલ નાશ પામે અથવા થોડો સાજો રહે એવું નુકસાન થવાનું શું રહેલું હોય છે જોખમ રહેલું હોય છે। અને આ જોખમને કારણે આ માલની જે હેલ્થને લગતા જે વીમા છે એના પાછળ ત્રણ પેટા પ્રકાર પાડવામાં આવે છે। કયા તો કે દરિયાઈ વીમો હવાઈ વીમો અને માલ વીમો જેને આપણે રસ્તાનો વીમા તરીકે પણ ઓળખીએ છીએ। માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ અને જે નુકસાન થાય છે એ નુકસાન સામે વળતર મળે એ માટે આપણે ત્રણ પ્રકારના વીમા ઉઠાવી શકીએ છીએ। જેવી રીતે દરિયાઈ વીમો છે હવાઈ વીમો છે માલ અથવા તો રસ્તા વીમો છે। તો આપણે સૌપ્રથમ દરિયાઈ વીમા વિશે સમજીએ। શું કહે છે કે આ માટે માલ મોકલવાનો ઘણો સસ્તો પરંતુ વિલંબિત અને જોખમી છે। શું કહે છે કે આ જે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું કેવું છે તો કે ઘણું સસ્તું છે પરંતુ સાથે સાથે કેવું છે તો કે વિલંબિત અને જોખમી છે। શું કહે છે કે આ જે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું પડે છે। આપણે દરિયાઈ માર્ગે માલ મોકલવો છે તો આપણને કેવો પડે છે સસ્તો પડે છે પરંતુ સાથે સાથે જોઈએ તો વિલંબિત છે। કેમ કે આપણે જ્યારે દરિયાઈ માર્ગે માલ મોકલતા હોય છે તો આપણે જહાજનો ઉપયોગ કરીશું અને જહાજ એ દરિયાઈ માર્ગે ધીમે ધીમે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જાય છે એટલે કે માલ મોકલવામાં આપણને શું થઈ જાય છે વિલંબિત એટલે કે સમય લાગી જાય છે અને સાથે સાથે જોઈએ તો જોખમી છે એટલે કે જોખમનું પ્રમાણ વધારે છે। કેમ કે આપણે જ્યારે દરિયાઈમાં જહાજ મારફતથી માલ લઈ જતા હોઈએ ત્યારે વાવાઝોડું વંટોળ મોટા મોટા મોજા આવવાથી જહાજને નુકસાન થવાનું સંભાવના રહેલી છે માટે જગ્યાએ માર્ગે માલ લઈ જવામાં શું રહેલું હોય છે જોખમ રહેલું હોય છે। આગળ જોઈએ 18મી સદી પહેલા આંતરરાષ્ટ્રીય વેપાર આ માર્ગે થતો હતો। અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો 18મી સદી પહેલાની વાત છે કે 18મી સદી પહેલા આપણે જોઈએ તો મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે દેશ વચ્ચેનો જે વેપાર થાય એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ। તો જે આંતરરાષ્ટ્રીય વેપાર હતો એ કયા માર્ગે થતો હતો તો દરિયાઈ માર્ગે થતો હતો। તેથી વીમાનો આ પ્રકાર જૂનો અને સરળ આપ્યો છે એટલા માટે આ જે દરિયાઈ વીમાનો જે પ્રકાર છે એ કેવો છે તો કે જૂનો અને સરળ આપ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાઈ શકે કે વીમાનો સૌથી જૂનો પ્રકાર કયો તો તમારો જવાબ શું રહેશે કે દરિયાઈ વીમો જે છે એ સૌથી જૂનો અને સર્વવ્યાપી છે। આગળ જોઈએ તો આ જે દરિયાઈ વીમો હતો એ દરિયાઈ વીમાની સ્થાપના કોણે કરી તો કે છે લોઈડ્સ ઓફ લંડન નામની જે સંસ્થા હતી એને આ જે દરિયાઈ વીમો છે એ દરિયાઈ વીમાની શું કરી હતી સ્થાપના કરી। તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આપણને પૂછાઈ શકે છે એક માર્ક્સમાં કે દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરી તો તમારો જવાબ શું આવશે લોઈડ્સ ઓફ લંડન નામની જે સંસ્થા હતી એને દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી। અને આ જે લોઈડ્સ ઓફ લંડન નામની જે સંસ્થા છે એ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જે છે એ જાળવી રાખી છે અને આ જે લોઈડ્સ ઓફ લંડન નામની જે સંસ્થા છે એને 325 વર્ષ એની જે પોતાની વિશ્વસનીયતા છે પોતાની જે સેવા છે એ સેવા આપી રહી છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી દરિયાઈ વીમાની તો વિદ્યાર્થી મિત્રો
खास आ निर्णय लेवामां बे बाबत तमे याद राखजो। पहेली छे के દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરી, તો લોયડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી, અને સૌથી જૂનામાં જૂનો વીમાનો પ્રકાર કયો, તો દરિયાઈ વીમો। હવે આપણે વાત કરીએ હવાઈ વીમા, તો હવાઈ વીમો કોને કહે છે? 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતા હવાઈ વીમાની શું થઈ? શરૂઆત થઈ। શું કહે છે? 19મી સદીના ઉત્તરાર્ધથી, એટલે કે 19મી સદી જે હતી એના અંતથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શું થયું? શરૂઆત થઈ। એટલે હવાઈ વીમાની ત્યાંથી શું થઈ? શરૂઆત થઈ। એટલે કે 19મી સદીના અંતથી આ જે હવાઈ માર્ગ હતો એ હવાઈ માર્ગની સેવાની શરૂઆત થઈ। હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે। શું કહે છે? કે આ જે હવાઈ વાહન વ્યવહાર છે એ કેવો છે? તો કે ખૂબ ઝડપી છે, પરંતુ સાથે સાથે કેવો છે? તો કે ખર્ચાળ છે અને જોખમી છે। તો હવાઈ વાહન વ્યવહાર દ્વારા આપણે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો આપણે હેલિકોપ્ટર અથવા તો વિમાન દ્વારા લઈ જઈએ છીએ। એટલે કે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી લઈ જઈ શકીએ છીએ, પરંતુ સાથે સાથે એ ખૂબ જ કેવો છે? ખર્ચાળ છે અને જોખમી છે। કેટલીકવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ આપણે હેલિકોપ્ટર દ્વારા લઈ જતા હોઈએ તો વિમાન અથવા હેલિકોપ્ટર ક્રેશ થવાનું જોખમ રહેલું હોય છે। આથી આ માટે કિંમતી અને ઓછા વજનવાળી માલ જે હોય એની હેરફેર થાય છે, ને એટલા માટે હવાઈ વાહન વ્યવહારમાં આપણે કેવી વસ્તુઓની હેરફેર થાય? તો કે કિંમતી વસ્તુઓ, કિંમતમાં કેવી હોય? મોટી હોય, કિંમતી હોય, અને ઓછા વજન, વજનમાં કેવી હોય? હલકી વસ્તુઓની માલની હેરફેર થાય છે। તો તમને વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સમાં પૂછાઈ શકે કે હવાઈ માર્ગે કેવી વસ્તુઓની હેરફેર થાય છે? તો કિંમતી અને વજનમાં હલકી વસ્તુ જે હોય, ઓછા વજનવાળી એવી વસ્તુઓની હવાઈ માર્ગે શું થાય છે? હેરફેર થતી હોય છે। આગળ જોઈએ દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાની પ્રીમિયમના દર ઊંચા હોય છે। ખાસ જોજો વિદ્યાર્થી, કહે છે કે દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં જોઈએ તો જે હવાઈ વીમાના જે પ્રીમિયમના દર છે એ કેવા હોય છે? ઊંચા હોય છે। જો અહીંયા તમને કીધું છે કે હવાઈ વાહન વ્યવહાર જે છે એ કેવો હોય છે? ખર્ચાળ હોય છે। જો એ ખર્ચાળ હોય તો પછી આ જે દરિયાઈ વીમો અને માર્ગનો જે વીમો છે આવ્યો હોય તો એને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। અસ્તુ, જય હિન્દ।